સુપ્રભાતમ વિદ્યાર્થી મિત્રો, મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો આજે 405નો આ વ્યાકરણ વિડીયો આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. મિત્રો હું અપેક્ષા રાખું છું કે 405નો આ વ્યાકરણ વિડીયો આપ સૌને પસંદ આવશે. મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવે તો ચોક્કસપણે લાઇક આપશો અને તમારા વિદ્યાર્થી મિત્રો અંદર શેર કરશો. મિત્રો ફરી એકવાર આપ સૌનું એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં એકથી અત્યાર સુધીના કોઈપણ વ્યાકરણ વિડીયો આપ ગમે ત્યારે જોઈ શકશો, આપ ગમે ત્યારે નિહાળી શકશો. મિત્રો જો તમને મારો આ ઉપક્રમ પસંદ આવતો હોય તો, આ વિડીયોઝ તમને પસંદ આવતા હોય તો ચોક્કસપણે લાઇક આપશો, વધુમાં વધુ તમારા મિત્ર સર્કલની અંદર આ વિડીયોને શેર કરશો તો મને ખૂબ જ ગમશે. અને હા મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મને પ્રોત્સાહન પૂરું પાડવા આપ સૌને નમ્ર નિવેદન છે. મિત્રો વધુમાં વધુ મિત્રો આ ચેનલ સબસ્ક્રાઈબ કરશે તો મને ખૂબ જ પ્રોત્સાહન મળશે એવી અપેક્ષા સાથે આજનો વિડીયો વ્યાકરણ શરૂ કરતાં પહેલાં એક સરસ મજાનો સુવિચાર હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. અને મિત્રો આજનો સુવિચાર કંઈક આવો છે. મિત્રો આજનો સુવિચાર છે, જિંદગીને સબકુછ લે દે કર એક એહી બાત સિખાઈ હૈ, એક એહી બાત સિખાઈ હૈ, ખાલી જેબ મે અક્સર, ખાલી જેબ મે અક્સર હોંસલે ખનકતે હૈ. મિત્રો ખૂબ સરસ મજાનો આજનો આ સુવિચાર, જિંદગીને સબકુછ લે દે કર એક યહી બાત સિખાઈ હૈ, એ ખાલી જેબમે અક્સર હોંસલે ખનકતે હૈ. મિત્રો જ્યારે વ્યક્તિનું ખિસ્સું ખાલી હોય ત્યારે માત્ર એની અંદર જે હોંસલો છે, જે ઉત્સાહ છે એ જ હોય છે, બાકી એની પાસે કશું જ હોતું નથી. આવી મોટી વાત જિંદગી આપણને શીખવાડી જતી હોય છે. મિત્રો આજના સરસ મજાના સુવિચાર પછી આપણે આપણા અભ્યાસમાં આગળ વધીએ છીએ. અને મિત્રો આપણે જે ભણી રહ્યા છીએ એ ભણી રહ્યા છીએ એડજેક્ટિવ ક્લોઝ. હવે તો મિત્રો તમને આનો અર્થ પણ સાવ મોટો થઈ ચૂક્યો હશે. મિત્રો એડજેક્ટિવ ક્લોઝ એટલે કે વિશેષણ રૂપ, વિશેષણ રૂપ ઉપવાક્ય. મિત્રો પ્રત્યેક સવારે હું આના વિશે વાત કરું છું એટલે મને એવું લાગે છે કે તમને હવે બરાબર આ વિશેષણ ઉપવાક્ય કોને કહી શકાય. મિત્રો મુખ્ય વાક્ય હોય એમાં કોઈ પણ નામ કે સર્વનામ હોય, કોઈ પણ પ્રાણીનું નામ હોય, કોઈ પણ ચીજ વસ્તુનું નામ હોય, એ વસ્તુ વ્યક્તિ પદાર્થ માટે જ્યારે ઉપવાક્યમાં કોઈ વિશેષતા દર્શાવતી વાત કરવામાં આવી હોય તો આ જે વિશેષતા દર્શાવતું જે આખે આખું વાક્ય છે એને આપણે વિશેષણ ઉપવાક્ય તરીકે ઓળખીએ છીએ અને આપણે મુખ્ય વાક્ય તરીકે ઓળખીએ છીએ. હવે મુખ્ય વાક્ય અને વિશેષણરૂપ ઉપવાક્યને જોડવા માટે જે આપણે વાપરીએ છીએ એને આપણે સંબંધક સર્વનામ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે અંગ્રેજીમાં રિલેટિવ પ્રોનાઉન્સ, ગુજરાતીમાં સંબંધક સર્વનામ તરીકે ઓળખીએ છીએ. મિત્રો આવા આપણે કેટલાય સંબંધક સર્વનામ વિશે આપણે અભ્યાસ પૂર્ણ કર્યો છે. આપણે હુથી શરૂ કર્યું હતું, હુ, હું, વેચ, વુઝ, વેન, આ બધા સંબંધક સર્વનામના ઉપયોગો વિશે આપણે સવિશેષ માહિતીઓ પ્રાપ્ત કરી હતી અને એમના વિશે આપણે સવિશેષ ખ્યાલ પણ પ્રાપ્ત કર્યો હતો. મિત્રો અત્યારે જે આપણે ભણી રહ્યા છીએ એ ભણી રહ્યા છીએ આપણે સંબંધક સર્વનામ વેર. વેરની ભૂમિકા કઈ જગ્યાએ હોઈ શકે, કેવી રીતે હોઈ શકે એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. મિત્રો વેર વિશે ગઈકાલે પણ આપણે ઉદાહરણો આપ્યા હતા.
મિત્રો વેર છે એ બરાબર તમે મગજમાં યાદ રાખી લો, વેર છે મોટા ભાગે જ્યારે કોઈ પ્લેસ, જ્યારે કોઈ પ્લેસ સંદર્ભે વાત કરવી, કોઈ જગ્યા સંદર્ભે વાત કરવાની હોય, જ્યારે કોઈ જગ્યા સંદર્ભે સૂચિત કરવાનું હોય ત્યારે આપણે વિશેષણરૂપ ઉપવાક્યમાં અને મુખ્ય વાક્યને જોડવા માટે આપણે વેર વાપરતા હોઈએ છીએ. વેરનો આપણે જો અર્થ કરવો હોય તો કે જ્યાં, એવો આપણે એનો અર્થ કાઢી શકીએ છીએ, કે જ્યાં. બરાબર, ફરી એકવાર, પ્લેસ સંદર્ભે જ્યારે કોઈ જગ્યા સૂચિત કરવાની હોય અને એ સંદર્ભે જ્યારે સંબંધક સર્વનામ તરીકે વાપરવાનું થયું હોય ત્યારે આપણે વેર વાપરતા હોઈએ છીએ. મને લાગે છે કે મિત્રો એક ઉદાહરણ આપવાથી તમારો આ જે ખ્યાલ છે થોડો સ્પષ્ટ બનશે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈ શકીએ તો એમ કહી શકાય, ધ ધ લાઇબ્રેરી વેર ધ લાઇબ્રેરી વેર વી મેટ ઇઝ ધ લાર્જેસ્ટ ઇન ધ સિટી. મિત્રો, ધ લાઇબ્રેરી વેર વી મેટ ઇઝ ધ લાર્જેસ્ટ ઇન ધ સિટી. મિત્રો આ વાક્યમાં તમે જોશો લાઇબ્રેરી વિશેની વાત છે. મુખ્ય વાક્યમાં લાઇબ્રેરી વિશે શું વાત કરવામાં આવી છે? કે જ્યાં આપણે મળતા હતા તે આખા શહેરમાં સૌથી મોટી લાઇબ્રેરી છે. વી મેટ ઇઝ ધ લાર્જેસ્ટ ઇન ધ સિટી. કે જ્યાં આપણે મળતા હતા, વી મેટ, ધ લાઇબ્રેરી વેર વી મેટ ઇઝ લાર્જેસ્ટ ઇન ધ સિટી. કે જ્યાં આપણે મળતા હતા તે શહેરની સૌથી મોટી લાઇબ્રેરી છે. મિત્રો અહીંયાથી જે વાત શરૂ થઈ છે એ આપણે એડજેક્ટિવ ક્લોઝનું વાક્ય કહી શકીએ અને એને આપણે શેનાથી જોડ્યું છે મિત્રો? વેરથી. મિત્રો ફરી એકવાર આપણે એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને આપણા આ ઉપક્રમને પૂરો હોંસલો આપવા માટે આપ સૌને નમ્ર નિવેદન છે. મિત્રો ફરી એકવાર, ઓછું ભણીએ પણ સારું ભણીએ, એક વાક્ય ભણીએ પણ સરસ રીતે ભણીએ, એ ભાવના સાથે ફરી એકવાર મિત્રો હું ભણાવું છું એ પણ મારા જ્ઞાનની એક મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે કોઈ જગ્યાએ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ સારા વ્યાકરણ ગ્રંથનો મિત્રો અભ્યાસ અવશ્ય કરજો. પરંતુ કોરોનાના આવા કપરાકાળમાં આપણે સૌ ઘરમાં રહીએ, સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીએ અને સતત અભ્યાસમાં રહીએ એવી ભાવના સાથે ફરી એકવાર ભારત માતા કી જય.